હેલો સ્ટુડન્ટ, હું વિરેન સર. આજે જે આપણે વાત કરવાના છીએ એ છે પ્રવાહ ઘનતા. લાસ્ટ લેક્ચરમાં જે આપણે વિદ્યુત પ્રવાહ વિશેની વાતો જે કરી, ઓહ્મનો નિયમ છે એ પણ ડિસ્કસ કર્યો. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું હતી? કે વીજભાર વહનની દિશાને લંબ જો કોઈ એક આડછેદ લેવામાં આવે તો એ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, કે જે દિશામાં વીજભારનું વહન હોય એ વહનની દિશાને લંબ એક આડછેદ છે વિચારેલો હતો. અને આ લંબ આડછેદમાંથી જે એકમ સમયમાં વીજભારનો જથ્થો પસાર થાય છે, આ જથ્થાને આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ. પરંતુ બની શકે કે આખો જે વાહક છે આપણો, એ વાહકના દરેક બિંદુએ વિદ્યુત પ્રવાહ સમાન ન હોય, એટલે કે વીજભાર છે એક સરખો પસાર ન થતો હોય. ધારો કે અહીંયા હું એક નાનો એવો ક્ષેત્રફળ ખંડ વિચારું, પૃષ્ઠખંડ. અહીંયા પણ એક નાનો એવો ખંડ વિચારીએ છીએ. આ ખંડમાંથી વીજભાર છે દરેકમાંથી એક સરખો હોય એવું જરૂરી નથી. તો એવા કિસ્સામાં કોઈ એક ચોક્કસ બિંદુએ, વાહકના કોઈ એક ચોક્કસ બિંદુએ જો પ્રવાહની માહિતી જોતી હોય તો શું કરવું? એના સિવાય કે જરૂરી નથી આપણે લીધેલો જે ખંડ છે એ પ્રવાહની દિશાને લંબ જ હોય, લીધેલો ખંડ છે એ પ્રવાહની દિશાને લંબ ન હોય અને કંઈક ખૂણે હોય તો, એવા કિસ્સામાં વિદ્યુત પ્રવાહ છે એ આપણા માટે કામ નથી કરતું. ત્યારે એક નવી ભૌતિક રાશિ જે વ્યાખ્યાયિત કરવી પડે છે એ છે પ્રવાહ ઘનતા. ક્યારે પ્રવાહ ઘનતાની જરૂર છે? કે જ્યારે વાહકના દરેક બિંદુએ વીજભાર વહનનો દર, જેને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ, દર સમાન ન હોય, એટલે કે એક સરખો દરેક બિંદુએ વીજભારનો જથ્થો પસાર નથી થતો, અને જ્યારે આડછેદ એ વીજભારના વહનની દિશાને લંબ ન હોય ત્યારે પ્રવાહ ઘનતા નામની સદિશ ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે. ફોર એક્ઝામ્પલ, આપણે બોર્ડમાં જે એક આકૃતિ છે દેખાડેલી છે, એક એવો કિસ્સો લીધેલો છે અત્યારે કે મારે પી બિંદુએ પ્રવાહ ઘનતા છે જોઈએ છે. આ કોઈ એક બિંદુ છે એને હું નામ આપી દઉં પી બિંદુ. અહીંયા પ્રવાહ ઘનતા છે એ કેટલી છે એ આપણે જોઈએ છે. તો આપણે લખીએ કે પી બિંદુએ, અથવા તો એવું લખીએ કે એક નાનો એવો ખંડ વિચારીએ કે ખંડમાંથી કેટલો પ્રવાહ છે એ પસાર થાય છે. તો પ્રવાહ ઘનતાની વ્યાખ્યા છે એ શું થાય? કે પ્રવાહની દિશાને લંબ એકમ આડછેદમાંથી પસાર થતા પ્રવાહને પ્રવાહ ઘનતા કહેવાય. જે આપણે વાત કરતા હતા, આપણે એક નાનો એવો ખંડ છે એ લીધેલો છે, એ ખંડમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે એ જોઈએ છે. પછી આપણે પી બિંદુની વાતો કરશું. પહેલાં ડેલ્ટા એ જેટલો એક ખંડ, નાનો એવો ક્ષેત્રફળ છે એ વિચારેલો છે, કે ડેલ્ટા એ ક્ષેત્રફળમાંથી પસાર થતો પ્રવાહ જો ડેલ્ટા આઈ હોય તો સરેરાશ પ્રવાહ ઘનતા કેટલી મળે? પ્રવાહ ઘનતાનો સંકેત છે જે સ્મોલ જે, સરેરાશ જ્યારે ડેલ્ટા લઈએ છીએ એટલા માટે ડેલ્ટા આઈ અપોન ડેલ્ટા એ. તો આ છે પ્રવાહ ઘનતા. પણ મારે કોઈ ચોક્કસ બિંદુએ જોઈએ છે, પી બિંદુએ
प्रवाह घनता क्यारे मळे कोई चोक्कस बिंदुए? आ खंड छे जेम बने एम केवो थतो जो थतो होवो जोईए, नानो। मैथमेटिकली केवी रीते लखाय? एने कहेवाय तत्कालीन। तो प्रवाह घनता शुं मळशे? तमारे शुं लेवुं जोईए? क्षेत्रफळ सदिश ने जेम बने एम नानो लेवो जोईए। आ पृष्ठखंड छे ए जेम बने एम शुं थतो जाय? नानो जतो थतो जाय। छेले शुं मळे? एक चोक्कस बिंदु, એ છે આપણું પી બિંદુ। તો પી બિંદુ એ પ્રવાહ ઘનતા છે, એ કેવી રીતે લખી શકશો? ડેલ્ટા આઈ અપોન ડેલ્ટા એ, અથવા તો ડી આઈ બાય ડી એ। જે પહેલો ડાયાગ્રામ આપણે ડ્રો કર્યો છે, એ પહેલા ડાયાગ્રામમાં આપણે એવું આપેલા, તો આપણું સૂત્ર થયું પ્રવાહ ઘનતાનું। જો એવું આપણે બોલીએ કે જો કન્ડિશન આપણે રાખીએ છીએ, જો એવું હોય તો કે જો समग्र वाहक में प्रवाह समान होय अने आड़छेद प्रवाहनी दिशा ने लंब होय तो, एटले के पेलो डायग्राम ज आड़छेद छे, प्रवाहनी दिशा ने लंब छे, आ प्रवाहनी दिशा छे, અને દરેક બિંદુએ પ્રવાહ છે એક સમાન છે। દરેક બિંદુએ એક સમાન હોય તો નાના નાના ડીઆઈ ભેગા કરો, નાના નાના પ્રવાહખંડ, અને એ નાના નાના પ્રવાહખંડ ભેગા કરીએ તો આપણે શું મળે? કુલ પ્રવાહ। તો નાના નાના પૃષ્ઠખંડ, જે ખંડ વિચારેલા છે ક્ષેત્રફળ ખંડ, એને ભેગા કરીએ તો આપણે શું મળશે? કુલ ક્ષેત્રફળ। અથવા તમે એને મેથેમેટિકલી આમ પણ લખી શકો, અથવા મેથેમેટિકલી આમ પણ લખી શકો, ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ જે ડી એ। બંને બાજુ શું લઈ લઈએ? સંકલન, ડી આઈ સંકલન શું થશે? આઈ, જે તો કેવા છે? અચળ છે। ક્ષેત્રફળ ભેગા કરો એટલે શું મળે? એ, અથવા તો જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ। પરંતુ આ સમીકરણ ક્યારે? જો સમગ્ર વાહકમાં પ્રવાહ એક સમાન હોય તો, અને આડછેદ પ્રવાહની દિશાને લંબ હોય તો। થિયરી કન્ટિન્યુ છે બાળકો, થિયરી કન્ટિન્યુ છે। એક સ્ક્રીનશોટ લઈ લો, આપણે રફ કરીએ છીએ એને। પરંતુ જો લંબ ન હોય તો, જો આડછેદ એ પ્રવાહની દિશા સાથે થીટા કોણે હોય તો ડેલ્ટા એ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ પ્રવાહ ઘનતા તમે શું લખો? પહેલા તો સરેરાશ વ્યાખ્યા શું છે પ્રવાહ ઘનતાની? પ્રવાહની દિશાને કેવો લેવો જોઈએ? લંબ। તો પ્રવાહની દિશાને લંબ ઘટક લેવો પડશે, પાછી બળ જેવી જ વાત। બળની વાત તો આપણે એમ જ કરીએ છીએ કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર। જો બળ છે એ સ્થાનાંતરની દિશામાં ન હોય તો, તો બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક લેવો જોઈએ। તો ક્ષેત્રફળનો પ્રવાહની દિશામાં શું લેવો જોઈએ? ઘટક લેવો જોઈએ। તો ડેલ્ટા આઈ એ ઘટક કયો મળે આપણે? કોસ ઘટક। ત્રિકોણમિતિ બનાવીને વિચારી લો, ત્રિકોણમિતિ બનાવીને વિચારી લો, આ છે આપણો આઈ, આ છે આપણો ડેલ્ટા એ, ખૂણો છે જે થીટા। કોઈ સદિશનો જે અક્ષ સાથેનો ખૂણો હોય એ ઘટક કયો હોય? કોસ ઘટક। એટલે આપણે અહીંયા લખ્યું છે ડેલ્ટા એ કોસ થીટા। તો કોઈ પી બિંદુએ જોઈએ છે, ચોક્કસ બિંદુએ, પી બિંદુએ પ્રવાહ ઘનતા જોતી હોય તો આપણે શું લેવું જોઈએ? હમણાં આપણે વાત કરી ગયા, તમારા માટે હવે બહુ ઇઝી વાત છે કે જ્યારે કોઈ એક ચોક્કસ બિંદુએ કોઈ ભૌતિક રાશિની માહિતી જોતી હોય તો આપણે શું લખીએ છીએ? લિમિટ લખીએ છીએ, એટલે શું થશે? ડી આઈ અપોન ડી એ કોસ થીટા। આપણે પ્રવાહ ઘનતા છે એનું સમીકરણ છે લખવું છે, પ્રવાહ ઘનતા છે એનું સમીકરણ લખવું છે। તો શું લખશું આપણે? ડી આઈ ઇઝ ઇક્વલ ટુ જે ડી એ કોસ થીટા। આ કોના જેવું લાગે?
એ સદીશ ડોટ બી સદીશનું સૂત્ર શું હતું? એ સદીશ ડોટ બી સદીશનું સમીકરણ શું છે? એ બી કોસ થીટા. શું થશે? એ બી કોસ થીટા. સેમ એવી જ રીતે તમે એવું લખી શકો, ડી આઈ ઇઝ ઇક્વલ ટુ જે સદીશ ડોટ ડી એ સદીશ. આપણે જોઈએ કુલ પ્રવાહ, તો કુલ પ્રવાહ કેવી રીતે મળે? બંને બાજુ શું કરી દઈએ? સંકલન કરી દઈએ. એટલે સંકલન જે સદીશ ડોટ ડી એ સદીશ. તો પ્રવાહ એટલે શું? પ્રવાહ ઘનતા અને ક્ષેત્રફળ સદીશનું સંકલન, બરાબર. પ્રવાહ ઘનતા કેવી રાશિ છે? સદીશ રાશિ છે. એકમ શું થશે? એકમ શું થાય? પ્રવાહના છેદમાં શું છે? ક્ષેત્રફળ. પ્રવાહના છેદમાં શું છે? ક્ષેત્રફળ. અને કોસ થીટા એ તો શું હોય? પરિમાણ રહિત હોય. પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ એટલે કે એમ્પિયર પર મીટર સ્ક્વેર એનો એકમ. પારિમાણિક સૂત્ર શું મળે? એમ ઝીરો એલ માઇનસ ટુ ટી ઝીરો એ વન. મીટર એટલે લંબાઈનું પરિમાણ છે, સમય અને દળનું પરિમાણ નથી. પ્રવાહ પોતે એસઆઈ રાશિ છે. તો તમે જુઓ કે આપણું જે આ સમીકરણ છે, આ સમીકરણ આપણું વ્યાપક સમીકરણ છે. સંકલન કર્યા પછીનું આ સમીકરણ છે આપણું વ્યાપક સમીકરણ છે. કોઈ એમસીક્યુ સોલ્વ કરતા હોય કોમ્પિટિટિવ એક્ઝામના, અને જો આવો પ્રશ્ન પૂછાય તો આપણે આ સમીકરણ છે એનો ઉપયોગ કરશું. જો અમે થીટા ઝીરો મૂકી દો, અહીંયા કેટલો ખૂણો છે? ઝીરો. જે દિશામાં પ્રવાહ એ જ દિશામાં શું છે? ક્ષેત્રફળ. ખૂણો ઝીરો મૂકો તો આમાં કોસ ઝીરો કેટલા થઈ જાય? વન. કોસ ઝીરો વન. આ તો હમણાં જે આગળ આપણે લખ્યું હતું, મેં રફ કર્યું એ આ ડાયાગ્રામ માટે, એ વાત છે મળી જશે. તો આ આપણું વ્યાપક સમીકરણ છે. કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરવા માટે આ સમીકરણ છે એનો ઉપયોગ કરવો. તો અહીંયા સુધી પ્રવાહ ઘનતા રાખીએ. જલ્દી એક સ્ક્રીનશોટ લઈ લો અને આપણી નોટબુક છે એમાં નોંધી લો. પ્રવાહ ઘનતાને લગતો એક ક્વેશ્ચન છે જોઈએ. આ એક વાહક આપેલો છે તમને, અને આ ખૂણો છે એ તમને આપેલો છે ધારો કે 120 ડિગ્રીનો. આકૃતિમાં આપેલા એક મીટર સ્ક્વેર, એક સેન્ટીમીટર સ્ક્વેર રાખીએ, એક સેન્ટીમીટર સ્ક્વેર આડછેદમાંથી પસાર થતો પ્રવાહ એક એમ્પિયર હોય તો પ્રવાહ ઘનતા શોધો. આવો પ્રશ્ન છે. શું કરશો? જો પ્રવાહ છે એ કોઈ વિધેય નથી, એટલે કે સમગ્ર આડછેદ પર પ્રવાહ કેવો લઈ લેવાનો? એક સરખો લઈ લેવાનો. તો આપણા પ્રવાહ ઘનતાનું સૂત્ર શું થશે? આઈ બાય એ. પરંતુ આડછેદ છે પાછો કેવો છે? પ્રવાહની દિશાને લંબ નથી, તો શું લખશું? એ કોસ થીટા લખશું. જો પ્રવાહ અલગ અલગ હોત તો આપણે અહીંયા ડીઆઈ લેવું પડત, ને તો સંકલનવાળી વાતો છે કરવી પડત. પરંતુ અહીંયા પ્રવાહ છે એક જ કિંમત આપી છે, કોઈ વિધેય નથી, ચલ રાશિ નથી, એક સરખો જ પ્રવાહ, એટલે મેં કોઈ સંકલનવાળા પદો લખવાની જરૂર નથી મારે. ખૂણો છે 90નો નથી, સોરી ખૂણો છે 0નો નથી, એટલે કે આઈ બાય એ ન લખાય, કોસ થીટા છે લખવું પડશે. તો આપણે લખ્યું એ કોસ થીટા. પ્રવાહની કિંમત કેટલી આપી છે?
एक एम्पियर। क्षेत्रफळ छे जे एक सेंटीमीटर स्क्वेर एटले के 10^-4 मीटर स्क्वेर। कॉस खूणो केटलो, एवुं नहीं कहेवानुं 120 नो। 120 नो खूणो कोनी साथे छे? आडछेदनुं जे समतल छे ए अने प्रवाह साथे। आपणो खूणो कोनी साथे होय? क्षेत्रफळ सदिश साथे होय। तो आपणो क्षेत्रफळ सदिश तो छे ए कंईक आ दिशा थई। आखो खूणो केटलो छे? 120 नो। આજે આડછેદનું સમતલ છે એ એને ક્ષેત્રફળ સદિશ હંમેશા કેવો હોય? 90 ના ખૂણે। આડછેદ આમ છે, ક્ષેત્રફળ સદિશ છે એ ચોક જે છે એ છે। ખૂણો કેટલો થશે? 90 નો। ટોટલ ખૂણો 120 નો છે, આ ખૂણો 90 નો છે, તો આટલો ખૂણો કેટલો થાય? 30 અંશનો થશે, બરાબર? એટલે કે કોસ 30 लेके 1/10^-4 कोस 30 केटला थाय? √3/2 એટલે કે 2/√3×10^+4 એમ્પિયર પર મીટર સ્ક્વેર। તો પ્રવાહ ઘનતામાંથી આવા કોઈ ક્વેશ્ચન છે મેથેમેટિકલી તમને પૂછી શકે। ચલો આને પણ નોંધી લો, પ્રશ્નો લખજો, ડાયાગ્રામ બનાવજો, બરાબર? આ છે આપણો એ આડછેદ છે। ચાલો બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન છે એ જે તફાવત લખવાનો છે। વિદ્યુત પ્રવાહ અને પ્રવાહ ઘનતા। चलो जो है, पहला तो बनी नहीं, शू लखशो? व्याख्या बोलो जो है, विद्युत प्रवाह की व्याख्या हूँ बोलू छू। जस्ट के विजभार वहन की दिशा ने लंब कोई आड़छेद में एकम समय में पसार थता चोखा विजभार जत्था ने शू कहवाय? विद्युत प्रवाह। पहलो लेक्चर एम आपणे विद्युत प्रवाह डिस्कस कर्यो। પ્રવાહ ઘનતા, પ્રવાહ ઘનતા એટલે પ્રવાહની દિશાને લંબ કોઈ આડછેદમાંથી એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો પ્રવાહ એટલે પ્રવાહ ઘનતા, જે હમણાં આપણે જસ્ટ ડિસ્કસ કર્યું હોય। એના સિવાય યાદ કરો, શું લખી શકો? વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? સદિશ કે અદિશ? અદિશ। આપણે સાબિત કર્યું, કેમ કે એ સરવાળા માટે સદિશના નિયમો જે હતા, ત્રિકોણનો નિયમ, સબાજ, સમાંતર બાજુ, ચતુષ્કોણ, એને ફોલો નથી કરતું। વિદ્યુત પ્રવાહ છે એ અદિશ રાશિ છે, જ્યારે પ્રવાહ ઘનતા છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે। એના સિવાય કંઈ લખી શકો? યસ, વિદ્યુત પ્રવાહ છે એ એસઆઈ રાશિ છે, 7 SI રાશિમાંની એક રાશિ હતી। પ્રવાહ ઘનતા છે એ કેવી રાશિ કહેવાય? સાધિત રાશિ કહેવાય। એના સિવાય યાદ કરીએ, જો બધા એક એક માર્ક્સના એમસીક્યુ થઈ જાય અને આપણે તફાવતની જેમ બંનેને સાથે જોઈ લઈએ, વિદ્યુત પ્રવાહ છે એ સ્થૂળ રાશિ છે કે સૂક્ષ્મ રાશિ છે? તો સ્થૂળ રાશિ કોને કહેવાય અને સૂક્ષ્મ રાશિ છે કોને કહેવાય? જેનું સીધે સીધું માપન થાય એને સ્થૂળ રાશિ કહેવાય, જેનું સીધે સીધું માપન ન થાય એને સૂક્ષ્મ રાશિ કહેવાય। વિદ્યુત પ્રવાહને તમે માપી શકો। આ જો પ્રવાહ ઘનતા છે એક થિયરિટિકલ કન્સેપ્ટ છે, મારી પાસે આ તાર છે, હું એવું કહું કે તારની અંદરનું કોઈ એક બિંદુ હું વિચારું છું, મગજમાં યાદ રાખું છું કે ત્યાં પ્રવાહ કેટલો, એ માપી ન શકાય, એક થિયરિટિકલ કન્સેપ્ટ છે। માપી શું શકાય? વિદ્યુત પ્રવાહ। વિદ્યુત પ્રવાહ કોનાથી મપાય? માપવા માટેનું સાધન જેનું નામ શું છે? એ મીટર। વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન છે એ છે એ મીટર। તો સીધે સીધું માપી શકાય છે એ વિદ્યુત પ્રવાહ છે। તો વિદ્યુત પ્રવાહ છે એ સ્થૂળ રાશિ છે અને પ્રવાહ ઘનતા છે એ સૂક્ષ્મ રાશિ છે। એકદમ ટૂંકમાં પૂરું કરું તો આપણું શરીર છે એ સ્થૂળ છે, શરીરની અંદરના કોષ છે
એ શું કહેવાય? સૂક્ષ્મ રાશિ કહેવાય. જે દિવાલ છે એ સ્થૂળ રાશિ છે. દિવાલની અંદર શું હોય? ઈંટ હોય, સિમેન્ટ હોય, રેતી, કપચી, કલર, એ બધું છે એ શું કહેવાય? સૂક્ષ્મ રાશિ કહેવાય. સૂક્ષ્મ રાશિ ભેગી થઈને બંધારણ થાય ને જે મળે એ શું છે? સ્થૂળ. તો દરેક નાના નાના ખંડમાંથી પસાર થતા પ્રવાહ ભેગા થઈને શું મળે? કુલ પ્રવાહ. એટલે વિદ્યુત પ્રવાહ છે એ સ્થૂળ રાશિ છે, પ્રવાહ ઘનતા છે એ સૂક્ષ્મ રાશિ છે. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર. અને પ્રવાહ ઘનતાનો એકમ શું છે? એમ્પિયર પર મીટર સ્ક્વેર. સાથે સાથે પારિમાણિક સૂત્ર પણ લખી રાખીએ. M0L-2T0A-1. આના સિવાયના તમને કોઈ પોઈન્ટ યાદ આવતા હોય તમને પણ લખી દેજો. તો આ હતું પ્રવાહ ઘનતા. છેલ્લે આપણે ઓહ્મનો નિયમ છે એ જોયો. તો પાછા આપણે આપણા મૂળ ટોપિક છે એના પર છે એ પહોંચી જઈએ. આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને લખી લેજો. ઓહ્મનો નિયમ જે આપણે મેળવ્યો એ સમીકરણ હતું V ઇઝ ઇક્વલ ટુ આઈ આર. એક બીજું સમીકરણ મેળવ્યું તો R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. આજનો જે આપણો પ્રશ્ન છે એ છે 2 માર્ક્સનો પ્રશ્ન. ઓહ્મનો નિયમ સદિશ સ્વરૂપે મેળવો. સદિશ સ્વરૂપે હોવું જોઈએ. વી આઈ આર એ સંબંધ છે એ અદિશ હતો. ક્યાંય સદિશવાળા પદો છે એ નથી આવ્યા. તો ઓહ્મના નિયમ પરથી આપણે એક વાત તો ખબર છે કે V ઇઝ ઇક્વલ ટુ શું થાય? આઈ આર. અને બીજો એક સંબંધ હતો R ઇઝ ઇક્વલ ટુ શું હતો? રો એલ બાય એ. આ કિંમત ઉપર મૂકો તો V ઇઝ ઇક્વલ ટુ શું થશે? I અવરોધની કિંમત શું થશે? રો એલ બાય એ. I બાય એ આઈના છેદમાં એ કંઈક આવી રીતે V ઇઝ ઇક્વલ ટુ આઈના છેદમાં એ. રીએરેન્જ કરું. આ આઈ બાય એ એટલે શું? આઈના છેદમાં એ તો પ્રવાહ ઘનતા થઈ. તો V ઇઝ ઇક્વલ ટુ શું થશે? પ્રવાહ ઘનતા ગુણ્યા અવરોધકતા ગુણ્યા L. તમને સ્થિતિમાન પ્રચલન યાદ છે? મારે સદિશવાળા પદ જ જોઈએ છે. જેમ બને એમ સદિશવાળા પદો લાવવાના છે. આપણો પ્રશ્ન જ એ છે સદિશ સ્વરૂપે મેળવો. સ્થિતિમાન પ્રચલનવાળું સૂત્ર શું હતું? વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ વી બાય ડી. જ્યાં ડી શું છે? જે બે બિંદુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત હોય એ બે બિંદુઓ વચ્ચેનું અંતર, અને વી એટલે એ બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. અહીંયા આપણા બે બિંદુ શું હતા? તારના બે છેડા હતા. અને તારના બે છેડા વચ્ચેનું અંતર કેટલું હતું? L. એટલે કે E ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે? સોરી, V ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે? E ઇન્ટુ L. આ કિંમત ઉપર મૂકો તો V ના બદલે શું લખવાનું છે? E ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ J રો L. બંને બાજુથી L કટ, તો E ઇઝ ઇક્વલ ટુ શું થશે? J ઇન્ટુ રો. અથવા J ઇઝ ઇક્વલ ટુ શું થાય? E અપન રો. એકના છેદમાં અવરોધકતા, એકના છેદમાં અવરોધકતા એને શું કહેવાય? વાહકતા. તો આ થઈ ગયો ઓહ્મનો નિયમ. સદિશ સ્વરૂપે જોઈએ છે. પ્રવાહ ઘનતા કેવી રાશિ છે? સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? સદિશ રાશિ છે. વાહકતા કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તો જે સદિશ ઇઝ ઇક્વલ ટુ વાહકતા ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર સદિશ. નેક્સ્ટ જ્યારે આપણે આના પછીની થિયરી જોશું ત્યારે આપણે નક્કી કરશું કે પ્રવાહ ઘનતાની દિશા છે એ કઈ લેવી.
प्रवाह घनता है ये विद्युत आना पर शूँ खबर पड़े प्रवाह घनता है विद्युत क्षेत्र की दिशा में है तो क्या प्रवाह घनता विद्युत क्षेत्र की दिशा में होने क्यों एना करता विरुद्ध दिशा में हो डिपेन्ड है वीजभार वाहकों पर वीजभार वाहक धन है कि वीजभार वाहक है ये ऋण है पण वधारे आगळ जोशुं डिस्कस करशुं एने ए आना पछीनी थीअरी में तो बे मार्क्सनो प्रश्न है कि ओहमना नियम पर सदिश स्वरूपे ओहमनो नियम मेळवो एटले के अदिश स्वरूप पर सॉरी अदिश स्वरूप पर सदिश स्वरूपे एनो नियम है ए मेळवो तो बे मार्क्सनो प्रश्न है अहींया सुधी लखवानो थाय तो आजना वीडियो में मात्र आटलू ज जोता रहो ई साइंस प्लस थैंक यू।